વાત હવે થોડા રાહત ભર્યા સમાચાર અંગે પણ કરીએ। રાહત છે વરસાદની, રાહત છે એ લોકો માટે જેઓ ગરબાના શોખીન છે। જી હા, ગરબા રસિકો માટે સારા સમાચાર છે। નવરાત્રી પહેલા ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લે તેવી શક્યતા છે, અને હા, આ શક્યતાને બળ પૂરું પાડતું છે આગાહી આવી છે, જેના પર સૌનો પૂરો ભરોસો છે તેવા અંબાલાલ પટેલ। અંબાલાલ પટેલ પ્રમાણે 7 ઓક્ટોબર સુધીમાં ચોમાસુ વિદાય તો લેશે, પરંતુ ભેજને કારણે કેટલીક સિસ્ટમો બની રહી છે, જેનાથી ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। દશેરા દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડશે। ગુજરાતમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહે છે, એટલે હાલ સિસ્ટમ છે જે ઉપરનું હવામાન જે છે એ પણ લગભગ પોષક રહ્યા છે, અને સરફેસનું હવામાન પણ પોષક રહ્યા છે। અરબસાગરમાં કરંટ પણ જોવા મળશે, એટલે વરસાદ જે છે એ ઓક્ટોબર માસમાં બંગાળ સિસ્ટમના કારણે ગુજરાતના કોઈ કોઈ ભાગમાં આવી શકવાની શક્યતા રહે છે। જો કે 30 સપ્ટેમ્બર સુધીનો વરસાદ કાઉન્ટમાં ગણી શકાય છે, પણ ગરમીના કારણે આ વરસાદ આવ્યા કરશે। 17 ઓક્ટોબર આસપાસના બંગાળ અરબસાગરમાં લગભગ હવાનું હળવું દબાણ ઊભું થશે, ભારે પવન ફૂંકાશે, અને ત્યાર પછી પણ પવન ફૂંકાશે। 17-18-19-20માં વાદળવાયુ જણાશે, દશેરાની આસપાસ પણ વાદળવાયુ જણાવવાની શક્યતા રહે છે। એટલે આ સિસ્ટમ જે છે એ દિવાળી સુધીમાં વાદળવાયુ આવશે, પછી દશેરાની આગળ ક્યાંક સાંટાસૂટી થઈ શકે, પરંતુ આ સિસ્ટમના કારણે હજુ છેક ઓક્ટોબર માસ પણ ભારત માટે અને ગુજરાત માટે કંઈક વાદળવાયુનો શક્યતા છે।